જામનગરમાં રેડિયોલોજીસ્ટ તરીકે કાર્યરત ડોક્ટર જયપાલ માખેલાના પત્ની રાજકોટના ડોક્ટર ચિત્રાલીબેને પતિ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. પતિ ઘરે થપ્પડો મારતા હોવાના, કેરળ પ્રવાસ દરમિયાન હોટલમાં મારકૂટ કર્યાના તથા પલંગ પરથી નીચે પછાડ્યા સહિતની હિંસા કરી હોવાના તથા ડોક્ટર ચિત્રાલીના પિયર પક્ષ પાસેથી તેમના અભ્યાસ માટેના રૂપિયા 20 લાખ લેવાના તથા તેના 40 તોલા દાગીના વેચી નાખ્યા હોવાના આરોપો સાથે જામનગરના ડોક્ટર વિરુદ્ધ રાજકોટમાં તેમના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણ તબીબી આલમમાં ચર્ચિત બન્યું છે. જામનગરના લાલપુર પંથકના ગોવાણા ગામે બોરમાં પડી ગયેલ બાળકને જામનગર કલાવર તથા રિલાયન્સની ફાયર ટીમે હેમખેમ બહાર કાઢતા આ ટીમના તમામ સભ્યોનું જામનગર રેડક્રોસ સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર ભાવિન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. એને રેસ્ક્યુ કરવા માટે આશરે 9 કલાક જહેમત બાદ એને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. તો એ જે ટીમ હતી એમાં ખાલી ફાયર જામનગર, કાલાવાડ 108, પછી પોલીસ અને બીજી અન્ય ટીમો હતી. તો એ બધાએ મળીને ટીમવર્કથી કામ કરેલું. એ ટીમને સન્માનિત કરવા રિલાયન્સની પણ સાથે ટીમો એ કંપની જોડાયેલી હતી. એ બધાને સન્માનિત કરવા માટે રેડક્રોસ સોસાયટીના સભ્યો અહીં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં આવેલા હતા. એ લોકોએ એક નાનકડું આ લોકોને સર્ટિફિકેટ આપીને એમને બધાને સન્માનિત કર્યા. આ પ્રસંગમાં કલેક્ટર સાહેબ પણ હાજર હતા. સર, હંમેશા ફાયર વિભાગ દ્વારા કોઈ પણ રેસ્ક્યુની કામગીરી હોય છે તો જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. હા, આ એક રેસ્ક્યુ કોલ તો ઠીક છે, પણ કોઈ પણ રેસ્ક્યુ કોલ હોય તો અમારી પ્રાથમિકતા એવો છે કે કોઈનો પણ જીવ સૌથી પહેલાં બચાવવાનો પ્રયત્ન હોય છે. કોઈને પણ ઓછામાં ઓછી ઈજા થાય અને ઈજા ના થાય એ આપણે સૌથી પહેલાં પ્રયત્ન કરવામાં આવે છે. અને અગાઉ પણ બધા કેસીસમાં આપણે પ્રયત્નો એવા જ રહ્યા છે કે મેક્સિમમ જાનમાલનું જેટલું પણ નુકસાન ઘટાડી શકીએ અથવા રોકી શકીએ એવું છે. ખંભાળિયાની સેન્ટ ઝેવિયર સ્કૂલ વિવાદમાં આવી છે. 5ના એક વિદ્યાર્થીને ફાધર દ્વારા શારીરિક દંડ આપવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ વિદ્યાર્થીના વાલી ઉપર પણ ધમકી આપવાનો આરોપ ઉઠ્યો છે. આ પ્રકરણમાં ક્લાસરૂમનો એક કથિત વિડીયો વાયરલ થયો છે. જામનગરમાં નાગેશ્વર વિસ્તાર નજીક નદી કાંઠે આવેલ કચરાના પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સહિતની ટીમો દોડી હતી. આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રિલ જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે જામનગર જિલ્લામાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 406, 420, 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેની અંદર ફરિયાદી મુકેશભાઈ હરખલાલ શાહ છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ વિનોદ ટ્રેડર્સના પ્રોપરાઇટર વિનોદભાઈ અને એની વચ્ચે જે દલાલ હતા મુન્નાભાઈ જે બોમ્બે ખાતે રહે છે આ બંને આરોપી છે. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ પોતે મેક્સિકો મેટલ ઇમ્પેક્ટ્સ નામની પેઢી ધરાવે છે અને નાખેડી ખાતે આવેલ પ્લોટ નંબર 17માં જે ધાતુનું રો મટીરિયલ આવે એના વેચાણ અને સપ્લાય કરી અને ટ્રેડિંગ કરે છે. આ કામના જે આરોપી નંબર 2 છે મુન્નાભાઈ, એના થકી જે આરોપી છે એક વિનોદભાઈ એની સાથે એક ડીલ થયેલી ફરિયાદીની, જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી કોપરનું જે રો મટીરિયલ આવે છે એની ખરીદી કરેલી હતી, જેની અંદર તેમણે એડવાન્સ પેટે પહેલાં 1 લાખ રૂપિયા આપેલા હતા અને ત્યારબાદ આ જે કોપરનું મટીરિયલ હતું એનો ફાઇનલ ડીલ કરવા માટે ફરિયાદી જયપુર ખાતે ગયેલા હતા અને ત્યાં જઈ અને એમણે 400 બોરી જેટલું આ જે કોપરનું રો મટીરિયલ હતું એની ડીલ ફાઇનલ કરેલી અને એના પેટે એમણે 28 લાખ રૂપિયા રોકડા ઓનલાઈન આરોપીને ચૂકવી આપેલા અને બાકીના જે 30 લાખ રૂપિયા હતા એ આંગળિયા પેઢી મારફતે મોકલી આપેલા હતા. જયપુર ખાતે જ્યારે આ રો મટીરિયલનું ટેસ્ટિંગ કરવામાં આવેલું ત્યારે એ ટેસ્ટિંગની અંદર કોપરની જે માત્રા હતી એ પ્રોપર માત્રામાં જણાયેલી હતી. ત્યારબાદ ફરિયાદી આજે 400 બોરી ત્યાંથી રો મટીરિયલ છે એ જામનગર ખાતે લઈ આવેલા અને અહીંયા એમણે ફરીથી લેબોરેટરીની અંદર જે રો મટીરિયલ હતું એની ફરીથી ટેસ્ટિંગ કરાવતા જે કોપરની માત્રા રો મટીરિયલની અંદર હોવી જોઈએ એ પ્રમાણેની મળી આવેલી અને ત્યારબાદ બંને આરોપીઓના ફરિયાદીએ સંપર્ક કરવાની કોશિશ કરતા તેઓએ કોઈ જવાબ નહીં આપેલો અને એમના જે મોબાઈલ ફોન હતા એ સ્વિચ ઓફ કરી નાખેલા, જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ આધારે બંને આરોપીઓ વિરુદ્ધ કુલ 59,00,100 રૂપિયાની
છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.